વિધિ સંતરાંત લેખિત કસોટી વિષય ગુજરાતી ધોરણ 8 આજે લેવાયેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તો પ્રશ્ન 1 છે કે આપેલ ફકરાને આધારે નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા એક ફકરો આપેલો છે, એ ફકરો જોઈ અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે કે લેખક ક્યારે શ્રદ્ધા ન ગુમાવવાનું કહે છે? તો કે જ્યારે સાચા દિલની પ્રાર્થનાનો ઉત્તર ન મળે ત્યારે લેખક શ્રદ્ધા ન ગુમાવવાનું કહે છે. બીજું, ધૈર્ય એટલે શું? તો કે ધીરજ. ત્રીજું, ભગવાન કસોટી કરે ત્યારે કેવી ધીરજ કેળવવાનું લેખક કહે છે? તો કે નિષ્ફળતા મળે ત્યારે નિશ્ચય પીગળે નહીં, ભગવાન વિશે અભાવ ન જાગે, એ બાબતનું ધ્યાન રાખીએ. તો આ પ્રકારની આપણે ધીરજ કેળવવાની છે. નિષ્ફળતા મળે ત્યારે મૂંઝાઈ ન જવું, નિશ્ચયને પીગળવા ન દેવો, ભગવાન વિશે અભાવ ન જગાવવો વગેરે. ચોથું, કેવા વ્યક્તિઓ ઈશ્વરને અને પોતાના ભાગ્યને દોષ આપતા હોય છે? તો કે ધીરજ ન રાખનારા લોકો. પાંચમું, ફકરામાં આપેલ ભગવાન શબ્દના અન્ય સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો ઈશ્વર અને પરમેશ્વર. પ્રશ્ન 2, આપેલ પંક્તિનું પદ્યમાંથી ગદ્યમાં લેખન કરો. પહેલું, હેજી તારા આંગણિયામાં પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. એટલે તારે આંગણે કોઈ મહેમાન પૂતતા પૂતતા આવે તો એને મીઠો આવકાર આપજે. બીજું, જલાવી ધૂપ જાતે ધૂપને સુવાસિત બધું કરે, ઘસીને જાતને સંતો અન્યને સુખિયા કરે. એટલે કે જેમ અગરબત્તી પોતે સળગીને બધે સુગંધ ફેલાવે છે તેમ સંત પુરુષો પોતે દુઃખ સહન કરી અને બીજાને સુખ આપે છે. ત્રીજું, સમયના વેર વેરથી ટળેના પાપ પાપથી ઔષધ સર્વ દુઃખનું મૈત્રી ભાવ સનાતન. વેર વેરથી દૂર થતું નથી, પાપ કરવાથી પાપ ઓછું થતું નથી, મિત્રતા આ બધા દુઃખોનું એક ઉપાય છે. પ્રશ્ન 3, અ આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. લેખક નયા સંકલ્પો ક્યારે લે છે? તો કે લેખક નયા સંકલ્પો બેસતા વર્ષે લે છે. અંજન માંદગી માટે કોને દોષિત ગણે છે? તો કે પોતાના નસીબને દોષિત ગણે છે. ત્રીજું, જગમોહનદાસ એમના વર્તુળમાં રાજા નામથી શા માટે ઓળખાતા હતા? કારણ કે તેઓ શ્રીમંત હતા. ચોથું, સાંઢનાથીઓ પાઠના લેખકનું નામ જણાવો. તો ઈશ્વર પેટલીકર. પાંચમું, વસંત ઋતુમાં કયા કયા પક્ષીઓ બોલ્યા કરે છે? તો કે કોયલ, કંસારો, કલકલીઓ, ચાસ, શોબિંગી વગેરે. બ નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પહેલું, સંતાનો પાછા વિદાય કેમ થાય છે? તો કે દિવાળીની રજાઓ પૂરી થતાં ધંધાર્થે દૂર દૂર વસતા સંતાનો વિદાય થાય છે. બીજું, શરૂઆત કરીએ કાવ્યનું સ્વરૂપ કયું છે? તો કે ગઝલ. ત્રીજું, શ્રીકૃષ્ણ કઈ રાણીને સૌથી વધારે વાલી ગણશે? તો કે જે રાણી નીચે નમીને સુદામાનો ચરણ સ્પર્શ કરશે એ રાણી શ્રીકૃષ્ણને વધારે વાલી ગણશે. ચોથું, દુઃખ આવી પડે ત્યારે કેવું વલણ અપનાવવું જોઈએ? તો કે માણસી હતાશ થવાને બદલે પુરુષાર્થ કરવો જોઈએ. પ્રશ્ન 4, અ આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા એવું આપણે કયા ઉદાહરણ પરથી કહી શકીએ? તો કે વલ્લભભાઈ નાના હતા ત્યારે એમને કાખ બોલાઈ થઈ હતી. વૈદ્યરાજ એના ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવા માગતા હતા, પણ કુમળા બાળકને જોઈને તેઓ વિસામણા પડી ગયા. આ સમયે વૈદ્યરાજના આત્માથી ગરમ સળિયો લઈ એમણે જાતે જ ગાંઠ પર ડામ દીધો. સૌ એમની નીડરતા જોઈને દંગ રહી ગયા હતા. આમ વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા. વલ્લભભાઈનો પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ શા માટે માને છે? તો કે કારણ કે સંસ્કારની શ્રીમંતાઈ હોય તો જીવનમાં કોઈપણ પ્રકારની આપત્તિ આવી પડે તો આપણે મનથી ભાંગી પડતા નથી. સંસ્કાર જ પરિવારને એક રાખે છે. આવી પરિસ્થિતિમાં સંસ્કારને કારણે જ આપણે એકબીજાને મદદરૂપ થઈએ છીએ. ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કેમ કહ્યા? તો કે જેમ પૂંછડાવાળા ઉંદર બિલાડીના ગળે ઘંટ બાંધવાની તાકાત ધરાવતા નથી, એમ ગામના લોકોમાં પણ સાંડને નાથવાની હિંમત નથી. આથી ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કહ્યા. સુદામાના આગમનના સમાચારની શ્રીકૃષ્ણ પર શી અસર થઈ? તો સુદામાના આગમનની જાણ થતાં શ્રીકૃષ્ણ હેહે કરતા સફાળા ઉઠ્યા અને દોડ્યા. પગમાં મોજડી પહેરવા પણ રોકાયા નહીં. દોડતા દોડતા તેમનું પિત્તાંબર પગમાં ભરાઈ જતું હતું. તેમના હૈયામાં આનંદ માતો નહોતો. એમને દોડવાથી શ્વાસ ચડતો હતો. તેઓ આફી રહ્યા હતા. ક્યારેક તેઓ જમીન પર ડળી પડતા અને ફરીથી બેઠા થતા હતા. સુદામા પાસે પહોંચવાની અને એમને મળવાની ઉતાવળમાં શ્રીકૃષ્ણને એક પળ જુગ જેવી લાગતી હતી. લીલા અને સૂકા પાનના દ્રષ્ટાંતથી કવિત્રી કેવો ભાવ પ્રગટ કરે છે?
કે જેમ સૂકા પાનના ખરખર અવાજથી આખું વન ગાંજી ઉઠે છે પણ લીલા પાન શાંત હોય છે, એમ અધુરપવાળી વ્યક્તિ બહારથી સારો દેખાવાનો પ્રયત્ન કરતી હોય છે પણ હકીકતમાં તો એ પોતાની અધુરપ ઢાંકવા માટે પ્રયત્ન કરે છે, જ્યારે બહારથી શાંત દેખાતા માણસો ગુણવાન હોય છે. વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે? તો વિદાયની આગલી રાતે વડીલોના ચિત્તમાં સ્વજનોના થનારા વિરહનું દુઃખ હતું. પુત્રો, પુત્રવધુઓ અને તેના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી. બીજે દિવસે તો તેમના સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતા રહેવાના હતા. ઘર ખાલી થઈ જવાનું હતું. હવે એ સુમસામ ઘરમાં તેણે સંતાનો વગરનું પોતાનું એકાકી જીવન વિતાવવાનું હતું. શ્રીકૃષ્ણ અને સુદામાના મિલનનું દ્રશ્ય તમારા શબ્દોમાં વર્ણવો. શ્રીકૃષ્ણ અને સુદામાનું મિલન ચારે વર્ણના લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. આકાશના દેવો પણ વિમાનમાં બેસીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. શ્રીકૃષ્ણ સુદામાને નીચે નમીને પગે લાગ્યા. સુદામાએ હાથ પકડીને શ્રીકૃષ્ણને ઊભા કર્યા. એમણે અહિયાં સરસા ચાપ્યા. એમને ગાઢ આલિંગનમાં લીધા. શ્રાવણ મહિનામાં જેમ છાપરા પરથી વરસાદના પાણીની ધાર પડે તેમ એ વખતે સુદામાને જોતા શ્રીકૃષ્ણની આંખમાંથી આંસુ વહેતા હતા. સુદામાએ શ્રીકૃષ્ણના આંસુ લૂછ્યા. શ્રીકૃષ્ણએ સુદામાના હાથમાંથી તુંબી પાત્ર લઈ લીધું અને કહ્યું, તમે અહીં આવીને મારા ગામને પાવન કર્યું, હવે મારા મહેલને પાવન કરો. આ પાઠમાંથી એક વિનોદી ભાવ વર્ગ સમક્ષ રજૂ કરો. તો કે લેખકના એક સંબંધી નવા વર્ષે ક્રોધને જીતવાનો સંકલ્પ કરે છે. આ સંકલ્પ વિશે તે પત્નીને જાણ કરે છે. ત્યારે પત્ની એમને ટક્કર કરે છે કે તમે સંકલ્પ તો કર્યો પણ એ પાળી બતાવો ત્યારે સાચા. આ સાંભળીને એ ભાઈનો મિજાજ છટક્યો અને તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. તેમનો સંકલ્પ એ જ વખતે તૂટી ગયો. તમારા ગામમાં આવો સાંઢ હોય તો તેને નાથવા તમે શું કરશો? મારા ગામમાં આવો સાંઢ હોય તો મારી સુરવીર બેનપણીઓને હાથમાં તીર કામઠા લઈને સાંઢ ન દેખે તેમ ખૂણામાં ઊભી રાખું, જેથી જરૂર પડે તેમની મદદ લઈ શકાય. પછી સાંઢને નાથવા હું છાને પગલે તેની પાસે જાઉં. ચંદાની જેમ જ તેની આંખોમાં આંખ પરોવી તેના પર ત્રાટક કરું. તેના શરીર પર એકથી હાથ ફેરવું. પછી અડવેકથી તેના ચારે પગ વારાફરતી ઊંચા કરું અને તેના બંને પગમાં ડહકલાનો ગાળો ભેરવી દઉં. પ્રશ્ન છે, તમારી શાળામાં ઉજવાયેલ બાળમેળાની પ્રેસ નોટ તૈયાર કરો. તો તારીખ 2 એપ્રિલના રોજ સરદાર પટેલ સ્કૂલમાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ધોરણ આઠના વિદ્યાર્થીઓએ બટાટા ભૂંગળા, ભેળ, પકોડા, પાણીપુરી વગેરેનું આયોજન કર્યું હતું. કેટલાક બાળકોએ રમકડાના સ્ટોલ પણ નાખ્યા હતા. આ રીતે તમારે પ્રેસ નોટ તૈયાર કરવાની છે, અથવા તો તમારા જન્મદિવસની ઉજવણી માટે આમંત્રણ આપવા માટેનું SMS તમારા મિત્ર કે બેનપણીને લખવાનો છે. પ્રશ્ન સાચો કે તમે મુલાકાત લીધેલ કોઈ એક સંસ્થા વિશે વિગત લખવાની છે. એમાં વૃદ્ધાશ્રમ હોય તો વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. ત્યાં ઘણા વૃદ્ધો હતા, એને જમવાની પણ સરસ વ્યવસ્થા હતી, રહેવાની વ્યવસ્થા હતી વગેરે. તમારે એના વિશે વિગત લખવાની છે. કોઈ પણ જે સંસ્થાની તમે મુલાકાત લીધી હોય એ સંસ્થા વિશે તમારે લખવાનું છે. પ્રશ્ન 8, કોઈ પણ એક વિષય પર નિબંધ લેખન કરો. તો એમાં પહેલું છે મારી પ્રિય ઋતુ, મારી માં અને સરદાર વલ્લભભાઈ પટેલ. એમાં કોઈ પણ એક વિષય પર નિબંધ લખવાનો છે. પ્રશ્ન 9 છે કે આપેલ માહિતીને આધારે પ્રશ્નના જવાબ લખો. તો અહીંયા ગોપના સ્ટેશનરી સ્ટોર આપેલો છે, એમાં જે જે વિગત આપેલી છે એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલું છે કે કઈ બે વસ્તુની કિંમત એક સરખી છે? તો ફાઇલ અને સ્ટેપલર. બીજું છે એક ડઝનમાં કેટલી નોટબુક આવશે? તો કે 12. ત્રીજું છે માલ જોઈ તપાસી લેવો એમ શા માટે લખ્યું છે? તો કે માલગાદમાં માલમાં વધઘટ ન હોય, માલ સારો હોય જો ત્યારે ત્યારે જોઈ લઈએ, તો ખરાબ હોય તો ખબર પડે. ચોથું, આ સ્ટોર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? તો કે 1 દિવસ, અમાસના દિવસે. પાંચમું, જો તમે 3 નોટબુક કરી દો તો તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડે? 30 રૂપિયા. પ્રશ્ન 10, માગ્યા મુજબ જવાબ લખો. સમાનાર્થી શબ્દ લખો વિપત્તિ તો મુશ્કેલી. બીજું, વિરુદ્ધાર્થી શબ્દ લખો સમર્થ તો અસમર્થ. ત્રીજું, આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તમારા જવાબ આવશે સવાયું, સુંદર, સોગાત અને સૌથી. ચોથું, ધ્વનિ જોડીને શબ્દ બનાવો. તો એમાં જવાબ આવશે અવગુણ. પાંચમું, જોડણી સુધારીને લખો. તો ફિલસૂફી આ રીતે લખવાનું છે. છઠ્ઠું, નીચે આપેલ શબ્દમાંથી તત્સમ શબ્દ ઓળખાવો. એમાં જવાબ આવશે મર્મ. સાતમું, નીચે આપેલ શબ્દોમાંથી તદ્ભવ શબ્દ ઓળખાવો. એમાં જવાબ આવશે હસ્ત. આઠમું, અર્થભેદ જણાવો. એમાં પાણી તો જળ અને પાણી તો હાથ. પ્રશ્ન 11, માગ્યા મુજબ જવાબ લખો. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. દઢ નિશ્ચય વાળું એટલે દઢ નિશ્ચયી. સમાસ ઓળખાવો. ઝાડ પર 10 બાર પંખી બેઠા હતા. 10 બાર છે એ દ્વંદ સમાસ છે.
રૂઢિપ્રયોગનો અર્થ આપો. દળદળ ફીટવું એટલે ગરીબાઈ દૂર થવી. ચોથું, વાક્ય રચના ઓળખાવો. મારી પ્રજા સુખી રહોય આવશે વિધાન વાક્ય. પાંચમું, આપેલ વાક્યમાંથી રવાનુકારી શબ્દ પ્રયોગ ઓળખીને લખો, ટપ ટપ. છઠ્ઠું, આપેલ વાક્યમાંથી દ્વિરૂપ્ત પ્રયોગ ઓળખાવો તો ઘેર ઘેર. વિશેષણ ઓળખાવો, ગામમાં મોટી આફત આવી એમાં મોટી આફત મોટી એ વિશેષણ છે. આઠમું, યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો તો બાપા છે ને ઉદ્ગાર ચિહ્ન આવશે અને પછી પ્રશ્નચિહ્ન આવશે અને અલ્પવિરામ ઉદ્ગાર ચિહ્ન પૂરું અવતરણ ચિહ્ન પૂરું થશે. નવમું, અલગ પડતો શબ્દ ઓળખાવો તો રવિ આવશે. દસમું, શબ્દ સાંકળ બનાવો તો ચંદા, દાડમ, મરચું, ચૂક અને કરણ. અહીં ધોરણ 8 વિષય ગુજરાતી પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.